વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડની અંદર આપણે કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું જેમાં બે મુખ્ય પ્રકાર છે એલિપેટિક અને એરોમેટિક એરોમેટિક સંયોજનોનો સાઇટ ચેઇન અને બેન્જિન સમૂહના આધારે એલિફેટિકની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે તો પહેલાં એરોમેટિકની અંદર જોઈ લઈએ તો એમાં ખાસ કરીને પહેલો આપણી પાસે આવે છે ક્લોરોબેન્જીન ક્લોરોબેન્જીન જે છે એ ખાસ કરીને આ રીતે કાર્બન અને સી એલ બંધ હોવાને કારણે બે પ્રકારની પ્રક્રિયાઓ આપશે એક રાઈટ તો ખાસ કરીને અહીંયા જોઈશું તો આ જે ક્લોરીન જે છે એ બે પ્રકારની અસર ધરાવે છે એમાં એક જે જે પોતાની માઇનસ આઈ અસર માઇનસ ઇન્ડક્ટિવ અસર જેને કારણે તે બેન્જીન વલયમાંથી ઇલેક્ટ્રોન ઘનતા ખેંચશે એટ ધ સેમ ટાઈમ એની પાસે લોન પેર પણ છે જેને કારણે ઇટ વિલ શો પ્લસ આર મતલબ ક્લોરો બેન્જીનની અંદર સીએલ છે એ માઇનસ આઈ ઇન્ડક્ટિવ અસર ધરાવે છે અને લોન પેર દ્વારા જે છે એ પ્લસ આઈ અસર ધરાવે છે ઓકે તદ ઉપરાંત બીજી વસ્તુ પણ જોઈ લઈશું કે સીએલ છે રાઈટ એ બીજો અગત્યનો ગુણધર્મ છે એ ઓર્થા પ્લસ પેરા નિર્દેશક છે મોટાભાગના કેસની અંદર ઓર્થા પ્લસ પેરા નિર્દેશક છે એ બેન્જિન વલયની પ્રતિક્રિયાત્મકતા વધારતા હોય છે પરંતુ ક્લોરિન આયોડિન છે રાઈટ પોતાની માઇનસ આઈ અસરના કારણે ઓર્થા પેરા નિર્દેશક છે પરંતુ બેન્જીની પ્રતિક્રિયાત્મકતા આ ખાસ ધ્યાન ધ્યાનમાં રાખી લેજો પ્રતિક્રિયાત્મકતા ઘટાડે છે દે આર ઓર્થાપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ્સ બટ રિંગ ડીએક્ટિવેટિંગ મતલબ બેન્જીની વલયની ક્રિયાશીલતા ઘટાડે છે તદઉપરાંત સંસ્પદન ઘટનાને કારણે અરે કાર્બન અને સીએલ વચ્ચે આંશિક ડબલ બોન્ડ પાર્સલ ડબલ બોન્ડ કેરેક્ટર હોવાને કારણે રાઈટ સીએલનું વિસ્થાપન મુશ્કેલ હોય છે ઓકે હવે એમાં સંસ્પદન ઘટનાનું ચેક કરશું તો રાઇટ સીએલ ઉપર રહેવું લોન પેર છે રાઈટ એ બન્ડિંગમાં ભાગ લેશે અને પરિણામે તેની વચ્ચે જે જે એ આ રીતનો ડબલ બોન્ડ કેરેક્ટર આવશે સી અને ઇટ વિલ બી કમ પોઝિટિવલી ચાર્જ તો એ વખતે જે આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ ફ્રી પેરની અંદર આ રીતે કન્વર્ટ થઈ જશે મતલબ સંસ્પર્ધનની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે લોન પેર કન્વર્ટ્સ ઇન્ટુ બોન્ડિંગ પેર તો એટ ધ સેમ ટાઈમ કોન્જ્યુગેશનમાં રહેલો ડબલ બોન્ડ છે એ ફ્રી પેડની અંદર આ રીતે કન્વર્ટ થાય ઓકે હવે આ જે છે એ એન્ટીક્ ક્લોકવાઇઝ ડાયરેકશનની અંદર જશે એ જ્યારે પાર્ટિસિપેટ થશે રાઈટ તો આ બોન્ડિંગ પેર છે એ ફ્રી પેર તરીકે નીકળશે અને પરિણામે એમાંથી આપને બીજું એક આવું બંધારણ મળશે જેમાં ઇલેક્ટ્રોન પેર જે છે રાઇટ ઇટ વિલ બી પ્રોડ્યુસ્ડ એટ પેરા પોઝિશન સી એલ પોઝિટિવ ઓકે અગેઇન પેરા પોઝિશન ઉપર રહેલું સી છે રાઈટ ફ્રી પેડ એ બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થાય તો બોન્ડિંગ છે એ ફ્રી પેડની અંદર આ રીતે પાર્ટિસિપેટ થશે અને મતલબ અહીંયા જે છે આવશે લોન પેડ અને નેગેટિવ ચાર્જ આ રીતનું આવશે મતલબ ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ સી એલ પોઝિટિવ આ ફરી પાછું પાર્ટિસિપેટ થશે ત્યારે આ નીકળી જશે અને છેલ્લે આ રીતનું બંધારણ મળશે જેમાં ડબલ બોર્ડના સ્થાન આ રીતે આટલા બદલી થઈ ગયેલા હશે ઓકે મતલબ બંધારણ પહેલું અને છેલ્લું એરોમેટિક વલય કમ્પ્લીટ થયેલું હોવાને કારણે તેનું કન્ટ્રીબ્યુશન જે સૌથી વધારે હોય છે પછી વચ્ચેના ત્રણ બંધારણો છે એમાં એરોમેટિકતા ખતમ થઈ ગયેલી હોવાથી રાઇટ એરોમેટિકતા ન જળવાતી હોવાને કારણે તેમની સ્થાયીતા ઓછી હોય છે ઓલમોસ્ટ આ કાલ્પનિક સૂત્રો છે અને તેમનું સ્ટેબિલાઇઝેશન કન્ટ્રીબ્યુશન મિનિમમ હોય છે ઓકે તો આખા ચક્ર દરમિયાન તમે જોઈશો તો બેન્જિન વલયની અંદર અથવા તો તેનું જે રાઇટ રેજોનન્સ હાઇબ્રિડ સ્વરૂપ છે એ કંઈક આપણે આ રીતે લખી શકશું ઓકે રાઇટ અહીંયા જે છે એ કાર્બન અને સીએલ વચ્ચે આ રીતે રાઈટ રેઝોનન્સ થતું હોવાથી રાઈટ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે રાઈટ એ કંઈક આપણે આ રીતે દર્શાવી શકશું મતલબ ડીલોકેલાઇઝેશન ઓફ લોન લોનપેર ફ્રોમ ક્લોરીન ટુ બેન્જિનરિંગ ઇઝ સોંગ લાઈક દિસ અચ્છા હવે ઇન ધીસ ડીલોકેલાઇઝેશન તમે જોશો તો ક્લોરીન એકવાયર્સ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ રાઈટ એના ઉપર આ રીતે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે છે ઓકે અને બેન્જીનના ત્રણ સ્થાનો ઉપર બે ઓરથા અને એક પેરા ઉપર આંશિક ઋણ વીજભાર આ રીતે આવેલો હોય છે રાઈટ અને સૌથી અગત્યની બાબત એ છે કે તેના મેટા સ્થાન ઉપર દેખી લેજો રાઇટ કોઈ પણ ઇલેક્ટ્રોન ઘનતામાં ફેરફાર થતો નથી મતલબ વેન લોન પેર ઓન ધ સીએલ અંડર ગોઝ ડી લોકેલાઇઝેશન ટુ ધ બેન્જિન રિંગ ઇટ ઇઝ ડિસ્ટ્રિબ્યુટેડ ઓનલી એટ ઓર્થા ટુ ઓર્થા પોઝિશન એન્ડ એટ પેરા પોઝિશન મતલબ બે ઓર્થા અને એક પેરા પોઝિશન ઉપર રાઈટ ઇલેક્ટ્રોન ઘનતા વધે છે પરિણામે ક્લોરોબેન્ઝિન છે રાઈટ એ ધારો કે કોઈ આવો ઈ પોઝિટિવ પ્રકારનો ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો રાઈટ આ ત્રણ સ્થાને જોડાઈ શકશે બે ઓર્થા અને પેરા ઓકે હવે ઓર્થો સ્થાન છે એ ક્લોરીનની નજીક નજીક હોવાથી થોડુંક સ્પેસ રિપર્જન્ટ થશે જો મોટા કદનો ઇલેક્ટ્રોફાઇલ હશે તો અને પરિણામે તેનું પ્રમાણ ઓછું હશે જ્યારે પેરા છે એ દૂર હોવાને કારણે રાઈટ સ્ટેરિક રિપલ્જન ઓછું હશે માટે તેનું પ્રમાણ વધારે છે એટલે કે ક્લોરોબેન્જિન છે અને તેના બેન્જિન વલયમાં જો અન્ય ક્રિયાશીલ સમૂહ દાખલ કરવામાં આવે તો તેને ક્લોરોબેન્જિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે ઓકે હવે આ જે પ્રક્રિયાઓ છે એ ઇલેક્ટ્રોન અનુરાગીમાં ખાસ ધ્યાન રાખી લેજો પેરા અને ઓર્થા વિસ્થાપિત નિપજો મળશે ઓકે આ પ્રક્રિયાઓ દરમિયાન હવે જોઈશું તો ખાસ કરીને રાઇટ બેન્જિનનું ક્લોરોબેન્જીનનું ક્લોરિનેશન કરશું રાઇટ સી એલ ક્લોરોબેન્જીનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન એટલે કે અહીંયા લઈશું સી એલ ટુ એફી સી એલ થ્રી ઓકે રાઇટ તો આ ક્લોરિન જે છે ઓરથા અને પેરાથાને જોડાશે અને પરિણામે એમાંથી આપને બે નીપજોનું મિશ્રણ મળશે રાઇટ સી એલ સી એલ પોર્થોડાઈક્લોરોબેન્જિન અને પેરાડાઈક્લો બેન્જિનનું આપને આ રીતે મિશ્રણ મળશે ઓકે હવે સામાન્ય રીતે જોવા જઈશું તો વીચ પ્રોડક્ટ વુડ બી મેજર એન્ડ માઇનર જ્યારે બે આઇસોમરિક સમઘટકીય નીપજો મળતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો બે પૈકીની અથવા તો એક કરતાં વધારે પૈકીની એક નિપજ છે એ મુખ્ય હોય અને ઓછા પ્રમાણમાં જે નીપજ મળતી હોય તે ગૌણ હોય તો અહીંયા તમે જોશો તો પેરાડાઈક્લોબેન છે એનું પ્રમાણ વધારે હોવાને કારણે એને કહીશું મુખ્ય નિપજ ઓર્થો છે એનું પ્રમાણ ઓછું હોવાથી એ જે છે એને ખાસ કરીને કહીશું ગોળનીપજ આ ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે મતલબ વન ટુ ડાયક્લોરોબેન્જીન અને વન ફોર ડાયક્લોરોબેન્જીનનું મિશ્રણ મળે છે આ જે કહીશું એને ક્લોરિનેશન ઓકે એવી રીતે બ્રોમિનેશન પ્રક્રિયા પણ થશે રાઇટ બટ ધ રેટ ઓફ બ્રોમિનેશન ઇઝ સ્લાઇટલી સ્લોવર ધેન દેટ ઓફ ક્લોરિનેશન મિકેનિઝમ બંનેની સરખી હશે ઓકે એવી રીતે ધારો કે આપણે લઈશું નાઇટ્રેશન તો નાઇટ્રેશન છે એ સાંદ્ર એચ એન થ્રી વડે અને સાંદ્ર એચ ટુ એસઓ ફોર ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે અને પ્રક્રિયા મિશ્રણને ગરમ કરવામાં આવે છે પરિણામે દાખલ થતો જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એન ટુ પોઝિટિવ એ બેન્જિન વલયના સોરી ક્લોરો બેન્જિનના વલયના ઓર્થો અને પેરાસ્થાન જોડાશે અને પરિણામે આપને આવી નીપજ મળશે સી એલ એન ઓ ટુ પ્લસ આ રીતે આપને બીજી નીપજ મળશે સી એલ એન ઓ ટુ ઓર્થોક્લોનાઇટ્રોબેન્જીન અને પેરાક્લોરોનાઇટ્રોબેન્જિનનું મિશ્રણ અગેન પેરાક્લોરો પ્રોડક્ટ વુડ બી મોર ઇન પ્રપોર્શન એન્ડ મ્સ મેજર મતલબ એ બનશે મુખ્ય નિપજ અને આ જે બનશે એ બનશે ગૌણ નિપજ ઓકે એ લીધા પછી આપણી પાસે ત્રીજી પ્રક્રિયા જે છે વિસ્થાપન પ્રક્રિયા એ લખશું સલ્ફોનેશન સલ્ફોનેશન જે એ ઓલમોસ્ટ સાંદ્ર એ ટુ એસ ઓર અથવા તો બીજો એક આપણી પાસે પર્યાય છે ધુમાઈમાન એચ ટુ એસઓ ફોર ફ્યુમિંગ એચ ટુ એસઓ ફોર ફ્યુમિંગ એચ ટુ એસઓ ફોર એટલે સાંદ્ર એચ ટુ એસ ફોર પ્લસ એસઓ થ્રીનું મિશ્રણ આમ લેવા માટેનું કારણ કારણ કે નાઇટ્રેશનની તુલનામાં સલ્ફોનેશન પ્રક્રિયા છે એનો દર ધીમો છે અને પરિણામે પ્રક્રિયા દર વધારવા માટે રાઈટ ઓકે સાંદ્રજ ટુ એસો ફોર અને એની સાથે એસો થ્રી એટલે કે ઓલિયમનું મિશ્રણ લેવામાં અહીં પણ આગળ દર્શાવ્યા મુજબ જ આપને બે નિપોઝોનું મિશ્રણ મળશે સી એલ એસઓ થ્રી એચ પ્લસ સેકન્ડ પ્રોડક્ટ જે મળશે એ મળશે સી એલ ઓ થ્રી બધી જ પ્રક્રિયાની અંદર ધ્યાનમાં રાખી લો ક્લોરો સમૂહ છે એ ઓર્થા પેરા નિર્દેશક હોવાથી રાઈટ દાખલ થતો નવો સમૂહ છે એ બેન્જિન વલયના ઓર્થા અને પેરાસ્થાને જોડા છે જે પૈકી પેરાનીપજ છે એનું પ્રમાણ ઓર્થોનિપજ ના કરતા વધારે છે મતલબ આ બનશે મુખ્ય આ બનશે કોણ આનું નામ આવશે ઓર્થોક્લોરો અથવા ટુ ક્લોરો બેન્જિન સલ્ફોનિક એસિડ આ મુખ્ય સમૂહ છે તો વન ટુ થ્રી ફોર ફોર ક્લોરો બેન્જિન સલ્ફોનિક એસિડ હવે એવી રીતે આપણી પાસે બીજી બે અગત્યની પ્રક્રિયાઓ છે ખાસ કરીને જે રાસાયણિક સંશ્લેષણની અંદર વધુ પ્રમાણ વપરાતી હોય છે એ જે બે પ્રક્રિયાઓ છે એમાંની એક પ્રક્રિયા જે છે જેને આપણે કહીએ છે એફસી સી ફ્રીડલ ક્રાફ્ટ મિથાઈલેસન ફ્રીડલ ક્રાફ્ટ મિથાઈલેશન પ્રક્રિયા તો મિથાઈલેશન માટેનો જે પ્રક્રિયા છે એ આવશે સી એ થ્રી સીએલ મિથાઈલ ક્લોરાઇડ એના માટેનો જે ઉદ્દીપક છે એ ખાસ કરીને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એની હાજરીમાં મિશ્રણને ગરમ કરતા રાઈટ તો દાખલ થતો મિથાઇલિયમ અહીંયા જે બનશે એ સી એ થ્રી પોઝિટિવ રાઇટ કાર્બોકેટાઇન બનશે જે બેન્ઝિન વલયના પાઇ ઇલેક્ટ્રોન વાદળ વડે ખેંચાશે અને રાઇટ ક્લોરો બેન્જિનના ઓરથા અને પેરાસ્થાને સી એલ સી એચ થ્રી પ્લસ અહીંયા બનશે સી એલ અને સી એ થ્રી મતલબ ઓર્થોક્લોરો અને ટોલ્યુઇનનું મિશ્રણ મળશે આગળ દર્શાવ્યા મુજબ આમનું પ્રમાણ વધારે હશે એ બનશે મુખ્ય નીપજ આ બનશે ગોળ નીપજ એનું નામ આવશે ટુ ક્લોરોટોલિયોઇન અથવા ટુ ક્લોરોમિથાઇલ બેન્જિન ફોર ટોલ્યુઇન અથવા ફોર મિથાઇલ બેન્જિન ઓકે એ લીધા પછી આપણી પાસે એવી ને એવી બીજી એક પ્રક્રિયા છે એને કહીશું ફ્રીડલ ક્રાફ્ટ એસાયશન ફ્રીડલ ક્રાફ્ટ એસાઈલેશન મતલબ એસાઈલ સમૂહ દાખલ કરવાની ક્રિયા આના માટે આપણી પાસે બે પ્રક્રિયકો છે એક એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો જો એ નાપવાનું હોય તો એના કરતાં સારું અને શક્તિશાળી સી એ થ્રી સી ઓવાઈસ ઓ એસેટિક એન્ડ હાઈડ્રાઇડ ઓકે એના માટેનો જે ઉદ્દીપક છે એ છે નિર્જળ એ એલ સી એલ થ્રી અને પ્રક્રિયા મિશ્રણને ગરમ કરતા તો અહીં પણ એસીટાઇલ સમૂહ છે એ દાખલ થશે અને પરિણામે આપને આ રીતની બે નીપજોનું મિશ્રણ મળશે એક બનશે સી ઓ સી એ થ્રી પ્લસ સેકન્ડ જે નીપજ મળશે એ બનશે સી એલ સી ઓ સી એ થ્રી વન્સ અગેન વી વિલ ગેટ ધ મિક્સર ઓફ ટુ પ્રોડક્ટ ઓકે તો હવે અહીંયા જોશો તો ખાસ કરીને એક સારો એમસીક્યુ બની શકશે એનું નામ આવશે આ મુખ્ય સમૂહ છે ટુ ક્લોરો એસિટોફિનોન અને આ બનશે ફોર ક્લોરો એસિટોફિનોન અગત્યનું એ છે કે જ્યારે એસાઈલેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપદ છે એ કિટોનિક બની જાય છે ઓકે તદઉપરાંત અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે એસિટાઈલ સમૂહ છે એનું અવકાશીય કદ વધારે હોવાને કારણે રાઈટ તે ઓર્થા સ્થાન ઉપર સહેલાઈથી ગોઠવાઈ શકતું નથી અને પરિણામે ઓર્થો નીપજ છે અતિ નહીવત માત્રામાં જ મળતી હોય છે અથવા તો ઓર્થોસમ ઘટક મળતો નથી મતલબ આ સમઘટક બનવાની રાઈટ માત્રા ખૂબ જ ઓછી હોય છે જ્યારે અહીંયા માત્ર એક જ નીપજ મળે છે ફોર ક્લોરો એસિટો ફિનોન આ બધી જ ક્રિયાઓની અંદર સી એલ બિંગ ઓર્થા એન્ડ પેરાડાયરેક્ટિંગ દસ ઇનકમિંગ ગ્રુપ ગોઝ ટુ ધ ઓર્થા એન્ડ પેરાપોઝિશન આ કેસની અંદર મેટા નીપજ મળવી હોય તો વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિઓનું નિર્માણ કરી અને વિશ મેટા નીપજ મેળવી શકાતી હોય છે મતલબ આ પ્રક્રિયાઓ ક્લોરિનેશન બ્રોમિનેશન વિચ ઇઝ નોન એઝ હાઇલોજીનેશન પછી આવે છે નાઇટ્રેશન નાઇટ્રેસન સલ્ફોનેસન ફ્રીડલક્રાફ્ટ મિથાઈલેશન ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન આ બધી પ્રક્રિયાઓ છે એ બેન્જિન વલયમાં દાખલ થતી હોવાથી તેને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ એસ ઈ મતલબ ઇલેક્ટ્રોફિલિક એસ મતલબ સબસ્ટિટ્યુશન અને વલયમાં દાખલ થતી હોવાથી તેને એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે મતલબ આ પ્રક્રિયાઓ દ્વારા ખાસ કરીને એરોમેટિક વિસ્થાપિત ક્લોરોસાયોજનો મેળવી શકાય છે ઓકે હવે એ જ ચેક કર્યા પછી આપણી પાસે બીજી અગત્યની પ્રક્રિયાઓનો સેટ આવે છે એન્ડ ધેટ આર એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ્સ એલિફેટિક આલ્કાઇલ હેલાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો અહીંયા ચાર કે પાંચ પ્રક્રિયાઓ બતાવું છું એ ખૂબ જ અગત્યની છે જે પ્રક્રિયા સમીકરણની અંદર પરિવર્તનોની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાની અંદર આ રીતે અવારનવાર વપરાતું હોય છે એમાંનો પહેલો એક પ્રક્રિયા છે એ ખાસ ધ્યાન રાખી લો જલીય કેવો એચ જલીય કેવો એચ અને આલ્કોહોલી કેવો એચ સંયોજન એકનું એક જ છે પણ તફાવત છે એ રાઈટ એકવીયસ અને આલ્કોહોલ છે તો જ્યારે રાઈટ આવી પ્રક્રિયા લેવામાં આવે ત્યારે ધારો કે પ્રક્રિયા તરીકે આપણે લઈએ છું સી એચ થ્રી સી એચ ટુ સી જેને આપણે આદર્શ તરીકે અથવા પ્રમાણભૂત તરીકે લઈશું તો આ સી એ થ્રી સીએ ટુની પ્રક્રિયા ધારો કે જલીય રાઇટ કેઓ એચ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને તેની તુલનાની અંદર બીજી પ્રક્રિયા છે એ આલ્કોહોલિક કેવો એચ આલ્કોહોલિક કેવો એચનો મતલબ એવો નથી કરવાનો કે માત્ર આલ્કોહોલ જ છે પરંતુ જલી દ્રાવણની અંદર આલ્કોહોલ નાખેલું છે આનો મતલબ એવો કરવાનો છે એકવીય આલ્કોહોલિક કેવો હોય અને આ માત્ર જલીય કેવોએ છે અચ્છા તો જલીય કેવોએની અંદર શું ઘટના બને છે તો કે અહીંયા સંપૂર્ણપણે પી કે પોઝિટિવ હોય નેગેટિવ થઈ જતું હોવાથી કે અને સીએલ આ રીતે નીકળી જશે અને પરિણામે સી સ્થાને રાઈટ ઓ એચ આવી જતા અહીંયા જે આપણને મળશે એ મળશે સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ मतलब अँ जीपज मे ये अनुवर्ती आल्कोहोल हेन्स वेन अल्काइल हेलाइट्स आर ट्रीटेड विथ ओर हिटेड विथ एक्वियस पोटेशियम हाइड्रोक्साइड और सोडियम हाइड्रोक्साइड दे अंडर गो इन विच हेलोजन इज रिप्लेस बाय ઓએચ મતલબ ઇટ ગીવ્સ કરસ્પોન્ડિંગ આલ્કોહોલ કરસ્પોન્ડિંગ આલ્કોહોલનો મતલબ થાય એટલા જ કાર્બન અને તેવું બંધારણ આ પ્રક્રિયા જે એ ખાસ કરીને બે રીતે થતી હશે એમાંની એક જે જે આપણે ચર્ચા કરેલી હતી એસન વન અને બીજી જે પ્રક્રિયા છે એને કહીશું એસન ટુ ઇન શોર્ટ રાઈટ ટ્રીટેડ વિથ જલી આલ્કોહોલ રાઇટ દે વિલ ફોલો એન વન એન ટુ મિકેનિઝમ ઓકે

આલ્ફા કાર્બન ઉપરથી ક્રિયાશીલ સમૂહ અને તેની બાજુમાંથી હાઇડ્રોજન દૂર થઈ આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાશે અને પરિણામે આપને અહીંયા જે જવાબ મળશે એ મળશે અને ઇથિન બનશે મતલબ અહીંયા જે આપને જવાબ મળશે ઇટ વુડ બી આલ્કીન એટલે કે માત્ર જો દ્રાવક બદલાતો તો પણ નીપજ આ રીતે બદલાય છે નો ડાઉટ અહીંયા થોડી માત્રાની અંદર આલ્કી મળે છે થોડી માત્રાની અંદર આલ્કોહોલ મળે છે ઓકે આ પ્રક્રિયા છે એ કઈ રીતની થશે તો કે ઇટ વિલ ફોલો ઈ વન એલિમિનેશન મોનોમોલેક્યુલર ઇ ટુ એલિમિનેશન બાય મોલેક્યુલર રિએક્શન સમ ટાઈમ સમ ટાઈમ ઇટ ઓલ્સો ફોલોઝલ્સો ફોલોઝ ઇવનસી બી એલિમિનેશન મોનોમોલેક્યુલર એ કાણવીય બેઝ મતલબ સંયમી બેઝ રેટ વિલોપન પ્રક્રિયા એટલે કે ત્રણ અલગ અલગ જાતની વિલોપન પ્રક્રિયા થશે તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખી લો કે તમને આ પ્રક્રિયા છે એ માત્ર જલીય છે કે આલ્કોહોલિક જલીય છે જો આલ્કોહોલિક જલીય હશે તો બીટા વિલોપન જે છે એ મુખ્ય હશે ઓકે અલ્પ માત્રાની અંદર આલ્કોહોલ બનેલું હશે ઓકે એને બદલે જો જલીઓ લીધેલું હશે તો આ રીતે આલ્કોહોલ બનશે ઓકે એ લીધા પછી આપણી પાસે બીજો આવો નવો સેટ છે એમાંથી એક લીધું જલી આલ્કોહોલ અને આલ્કોહોલિક એવો હોય બીજું આપણી પાસે જે છે રાઈટ એ મુદ્દો આવે છે એ આવે છે જલીય કેસીએન રાઈટ અને જલીય અથવા આલ્કોહોલિક એ સી એન અહીંયા થોડી માત્રાની અંદર આલ્કોહોલ પણ ઉમેરવામાં આવેલું હોય છે એટલે અહીંયા લખી દઈશું આલ્કોહોલિક અહીંયા પણ લખી દઈશું આલ્કોહોલિક તો સવાલ એ થશે કે આ કેસની અંદર પણ અરે દેખી લો બંને કેસની અંદર નીપજો સરખી મળશે તો ઉદાહરણ લઈશું તો સી એચ થ્રી સી એચ ટુ ધારો કે સી એલ લઈએ અને તેની પ્રક્રિયા રાઈટ એક જે છે ધારો કે લીધી આપણે આલ્કોહોલિક જલીય કે સાથે અને બીજી પ્રક્રિયા છે એ ધારો કે આપણે લીધેલી છે આલ્કોહોલિક જલીય એજી એન ઓકે તો વન્સ અગેન ઇન બોધ કેસીસ પ્રોડક્ટ ફોર્મ વિલ નોટ બી ઓફ ધ સેમ નેચર અચ્છા વાય ઇટ ઇઝ સો તો કે અહીંયા દ્રાવક સરખો લીધેલો છે બંનેની અંદર આલ્કોહોલિક જલીય આલ્કોહોલિક જલીય આગળના કેસની અંદર સંયોજન સરખું લીધેલું હતું કે હોય કે હોય અને માત્ર દ્રાવકનો પ્રભાવ બદલેલો હતો હવે અહીંયા ઘટના એવી બને છે કે પોટેશિયમ સાઇનાઇડ છે રાઇટ એ ફૂલ્લી આયનીકરણ થતાં કે પોઝિટિવ અને સી એન નેગેટિવ રાઇટ આ રીતનું ખાસ કરીને ટ્રિપલ બોન્ડ એન રાઇટ આયન ઉત્પન્ન થાય છે ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ હવે દેખી લો સાયનાઇડ છે એની લાક્ષણિકતા શું છે તો કે સાયનાઇડ સંયોજન છે આ એ સી ટ્રીપલ બોન્ડ એન નાઇટ્રોજન ઉપર પોતાની એક લોન લોનપેર છે તદઉપરાંત બંધનું ઇલેક્ટ્રોન તૂટવાથી લોનપેર ઓફ બોન્ડ સ્ટેજ વિથ કાર્બન આવી રીતનું નિર્માણ થયેલું હોય છે તો સાયનાઇટ સમૂહની અંદર તમે જોશો તો ઇટ પજેઝિસ ટુ ન્યુક્લિયો સેન્ટર એક જ અણુ કે આયનની અંદર જે બે ભિન્ન ભિન્ન ન્યુક્લિયોફિલિક કેન્દ્રો ધરાવતા હોય રાઈટ તેને ખાસ કરીને તેને ખાસ કરીને ઉભયધર્મી અથવા ઉભય ગુણી ન્યુક્લિયો ફાઇલ ઇંગ્લિશની અંદર ખાસ કરીને એને કહેવામાં આવે છે એમ્બિડેન્ટ એમ્બિડેન્ટ ન્યુક્લિયો ફાઇલ મતલબ બાય ન્યુક્લિયર એટલે બે કેન્દ્રો ધરાવે છે નાઇટ્રોજન મારફતે અને કાર્બન મારફતે ઓકે તો હવે ડિપેન્ડસ કે કાર્બનથી બોન્ડિંગ થાય છે કે નાઇટ્રોજનથી તો તેનો આધાર છે એના પોતાના આયનીકરણ ઉપર કે સિયન સંયોજન છે આયનીકરણ હોવાને કારણે કે અને સીએન ઓલરેડી છૂટા પડી કે લાજુ હોય છે ઓકે અને પરિણામે નાઇટ્રોજન તટસ્થ છે અને કાર્બન ઋણ વિજભારિત હોવાથી દેખી લો સાયનાઇડની અંદર કાર્બન છે એ નાઇટ્રોજન કરતા પ્રબળ ઇલેક્ટ્રોન યુગમાં ધરાવવાની વૃત્તિ ધરાવે છે અને પરિણામે રાઇટ નાઇટ્રોજનને બદલે કાર્બન જે છે એ રાઈટ આલ્કી લેલાઇડના કાર્બન સાથે જોડાશે અને પરિણામે તેમાંથી બનશે સી એચ થ્રી સી એચ ટુ સી ટ્રીપલ બોન્ડ એન મતલબ ઇટ ફોમ્સ રાઈટ સાયનાઇડ સંયોજન સાયનાઇડ સંયોજન બને છે ઓકે હવે એને બદલે ધારો કે એ જી સીએન લીધેલું છે તો એજી સીએન સંયોજન છે દેખી લો એ સહજ સંયોજક હોવાને કારણે સહજ સંયોજક હોવાને કારણે એજી અને સી ટ્રિપલ બોન એન સંપૂર્ણપણે આયનીકરણ પામેલું હોતું નથી ઓકે મતલબ આ જે બંધ પોટેશિયમ સાયનાઇડમાં આપણે એક્સપેક્ટ કરેલું હતું કે તૂટી જવો જોઈએ એ નથી તૂટતો ઓકે અને પરિણામે એની વિરુદ્ધ બાજુ એથી જે નાઇટ્રોજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન કરે છે અને આથી એમાંથી આપને જે નીપજ મળે છે એ બનશે ખાસ કરીને સી એચ ટુ સી એન ટ્રીપલ બોન્ડ સી મતલબ આ જે સંયોજન છે એ ખાસ કરીને એને કહેવામાં આવે છે આઇસોસાઈનાઇટ સંયોજન અથવા આઈસોસાયનાઇડ નિપજ એટલે કે જો કેસીએનને બદલે એજીસીએન લો તો સાયનાઇડને બદલે આઇસોસાયનાઇડ બને છે આઈસોસાઈનાઇડની અંદર કાર્બન નાઇટ્રોજન લિંકેજ ઉત્પન્ન થાય છે આમાં કાર્બન કાર્બન લિંકેજ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ખાસ કરીને વિશિષ્ટ પ્રકારનો એમસીક્યુ બનતો હોય છે કે નીચેની કઈ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો જોડાય ત્યારે તેમની વચ્ચે કાર્બન કાર્બન નવો બંધ રચાય છે તો અહીંયા જોશો તો કાર્બન કાર્બન નવો બંધ રચાય છે અહીંયા કાર્બન નાઇટ્રોજન બંધ રચાય છે ઇન ધીસ કેસ કાર્બન કાર્બન બોન્ડ ફોર્મેશન ઇઝ નોટ ઇન્વોલ્વ ઓકે હવે આઇસોસાઇનાઇડને રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો કે આઈસોસાઈનાઇડના બે બોન્ડ પૈકીનો એક બોન્ડ છે એ કોઓર્ડિનેટર બોન્ડ છે જેમાં નાઇટ્રોજન છે એ ડોનર છે અને કાર્બન છે એ એક્સેપ્ટર છે ઓકે હવે ધારો કે તમારે આ નથી લખવાનું અને ત્રણે ત્રણ સાદા બોન્ડ લખવાના હોય તો સાયનાઇડ સમૂહ છે એને તમે આ રીતે પણ બ સમૂહ છે એને તમે આ રીતે પણ બતાવી શકશો રાઇટ

પોટેશિયમ સાયનાઇડ એન્ડ સિલ્વર સાયનાઇડ કેટલીક વખતે પોટેશિયમ સાયનાઇડને બદલે તમને સોડિયમ સાયનાઇડ પણ આપે મતલબ બંનેનો નેચર આવી રીતે જુદો જુદો આવશે કેસીએન આયોનિક હોવાને કારણે કાર્બન મારફતે જોડાય છે એજીસીએન સહસક હોવાને કારણે રાઇટ સિલ્વર કાર્બન બંધ તૂટેલો હતો નથી પરિણામે નાઇટ્રોજન બાજુએથી જોડાઈ અને આઈસો બનાવે છે ઓકે રાઇટ તો અહીંયા આપણે બે ચર્ચા કરીએ એક કે જો અરે જલીય કેસીએન અને એજીસીએન લેવામાં આવતા તો આમાંથી સાયનાઇટ બનશે આમાંથી આઇસો સાયનાઇડ બનશે ત્રીજું આપણી પાસે એવું એવું સંયોજન છે એ જે છે એ કે એન થ્રી પોટેશિયમ નાઇટ્રાઇડ કે એન ટુ અને એ જી ટુ સિલ્વર નાઇટ્રાઇડ નોટ નાઇટ્રેટ ત્રીજી જોડ છે એ કેવી રીતે રાઈટ હાલકી સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા જોઈશું તો સી એચ થ્રી સી એચ ટુ સી એલ લઈએ અને એની સાથે સરખામણી કરશું તો રાઈટ અહીંયા આવે છે પોટેશિયમ નાઇટ્રાઇટ પોટેશિયમ નાઇટ્રાઇટ છે એ આયોનિક સંયોજન છે તેનું બંધારણ છે કે ઓ એન ડબલ બોન્ડ ઓ તો અહીંયા શું થશે કે આયોનિક હોવાને કારણે આ બંધ છે એ તૂટી જશે અને પરિણામે તેના જલી દ્રાવણની અંદર મુક્ત કે પોઝિટિવ અને ઓક્સિજન છે એ લોન પેર બંધનું ઇલેક્ટ્રોન રાઈટ એન ડબલ બોન્ડ ઓ આ રીતે જોડાશે મતલબ નાઇટ લાઈક સાઇનાઇડ રાઇટ સમૂહ છે એ પણ એમ્બિડન્ટ છે રાઈટ ઓકે જેમાં નાઇટ્રોજન ઉપર પણ લોન પહેર છે અને ઓક્સિજન ઉપર પણ લોન પહેર છે એટલે એક જ આયનની અંદર બે અલગ અલગ પરમાણુઓ જો ઇલેક્ટ્રોન યુગમાં આપી અને બંધ બનાવી શકતા હોય તો તેને એમબી ડન કહેવામાં આવે છે એટલે અહીંયા પણ સવાલ થશે નાઇટ્રોજન જોડાશે કે ઓક્સિજન જોડાશે તો ઓક્સિજન ઉપર લોન પહેરવી ચાર છે મતલબ ઇટ ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયો ફિલિક્સ સેન્ટર ધેન ધ નાઇટ્રોજન તો અહીંયા જે સંયોજન બનશે એ બનશે સી એચ થ્રી સી એચ ટુ એન એન ડબલ બોન્ડ ઓ તો આવી જે લિંકેજ છે એ લિંકેજને ખાસ કરીને કહેવામાં આવે છે નાઇટ્રાઇટ લિંકેજ કહેવામાં આવે છે એન્ડ સો નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ઇથાઇલ નાઇટ્રાઇટ એન્ડ નોટ નાઇટ્રો ઇથેન ઓકે હવે એને બદલે ધારો કે રાઇટ એ જી એનો ટુ લીધેલું છે રાઇટ તો એ જીએનો ટુની અંદર આપણે જેમ ચર્ચા કરેલી હતી એમ એજી રાઈટ અને રાઈટ ઓક્સિજન એન ડબલ બોન્ડ ઓ એની વચ્ચેની જે આ લિંકેજ છે એ તૂટેલી હોતી નથી અને પરિણામે રાઈટ એજી એનો થ્રીનો આ જે ઓક્સિજન છે એ કાર્બન સાથે બંધ બનાવવા વપરાતો નથી પણ એને બદલે નાઇટ્રોજન છે પોતાની અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે રાઈટ એ જોઈન કરી દેશે અને પરિણામે બને છે સી એચ થ્રી સી એચ ટુ એન ડબલ બોન્ડ ઓ અને આ જે જે કોર્ડિનેટ બોન્ડ આ રીતે રહેશે રાઈટ ઓકે અથવા તો આયોનિક સ્વરૂપે તો અહીંયા નાઇટ્રોજન કાર્બન લિંકેજ એસ્ટાબ્લિશ થાય છે અહીંયા કાર્બન ઓક્સિજન લિંકેજ એસ્ટાબ્લિશ થાય છે મતલબ ઇન ધીસ ટુ કેસીસ મોસ્ટલી ધ એમસીક્યુ એક્ઝિસ્ટિંગ ઇઝ વિચ કાઇન્ડ ઓફ ધ બોન્ડ ઇઝ ફોર્મ તો કે કાર્બન ઓક્સિજન એન્ડ નોટ કાર્બન નાઇટ્રોજન અહીંયા કાર્બન નાઇટ્રોજન એન્ડ નોટ કાર્બન ઓક્સિજન તો આવો જે સમૂહ છે એ સમૂહને ખાસ કરીને કહેવામાં આવે છે નાઇટ્રો સમૂહ કહેવામાં આવે છે માટે આનું નામ આવશે રાઇટ નાઇટ્રોઈથેન અને આનું નામ આવશે ઇથાઇલ નાઇટ્રાઇડ બંને અલગ અલગ છે દેખી લો બંનેના ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે ઓકે અચ્છા છતાંય ધ્યાનમાં રાખી લેજો બંને એકબીજામાં ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે બોથ આર ફંક્શનલ આઈસોમર્સ ઓફ ઈચ અધર ઇન કેસ ઓફ સાયનાઇડ એન આઈસો સાયનાઇડ દે આર ઓલસો ફંક્શનલ ગ્રુપ આઈસોમર્સ ઓકે એ આ લીધા પછી આપણી પાસે ચોથી જે જોડ છે કે જે વારંવાર બરાબર જે પરેશાન કરે છે રાઈટ એમાંથી સી જોડ જે હતી એ લીધેલી હતી આપણે કે એન ઓ ટુ અને એ જી એન ઓ ટુ એવી રીતે આપણી પાસે હજુ પણ એક ચોથી જોડ છે જેમાં આપણે ભૂલ થતી હોય છે આ જોડ છે એ સિલ્વર ઓક્સાઇડ સિલ્વર ઓક્સાઇડ બંને જગ્યાએ મતલબ આગળના કેસ કરતાં અહીંયા આપણે બિલકુલ જુદા પડીએ છીએ પહેલો બંનેની અંદર પ્રક્રિયક સરખો જ લીધેલો છે હવે અહીંયા જે છે એ લીધેલો છે નિર્જળ મતલબ ડ્રાય સ્ટેટની અંદર અને અહીંયા જે લીધેલો છે એ ભેજની હાજરીમાં અથવા તો હવામાં ખુલ્લો રાખશું તો શું થશે તો કે સિલ્વર ઓક્સાઇડ ડ્રાય સ્ટેટની અંદર લેવામાં આવે ત્યારે એનું બંધારણ જે છે એ એ જી ઓ આ સ્વરૂપે જ રહે છે મતલબ અન્ય કોઈ રાસાયણિક પ્રક્રિયા અનુભવતો નથી પણ સિલ્વર ઓક્સાઇડને જ્યારે વાતાવરણના સંપર્કમાં રાખવામાં આવે અથવા ભેજની હાજરીમાં રાખવામાં આવે ભેજ મતલબ એચ ટુ ઓ તો વાતાવરણમાં ખુલ્લો રાખતા રાઇટ વાતાવરણનો ભેજ છે આની જોડે જોડાઈ જશે અને એમાંથી બનાવી દે છે સિલ્વર હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં તો અહીંયા એક એ ધ્યાનમાં રાખવાનું કે જો નિર્જળ સિલ્વર ઓક્સાઇડ લેવામાં આવે તો એનું બંધારણ છે યથાવત રહેશે પણ ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ અથવા વાતાવરણમાં રાખેલો સિલ્વર ઓક્સાઇડ લેવામાં આવે તો ઇટર્ન્સ ટુ સિલ્વર હાઇડ્રોક્સાઇડ ઓકે તો હવે એમાંથી આપણને કઈ કંઈ નિપજ મળશે તો પહેલો મુદ્દો આવશે ધારો કે આપણે સી એચ થ્રી સી એચ ટુ સી એ લઈએ અને એની પ્રક્રિયા જે છે એ આમ લખેલું છે નિર્જળ એજી ટુ નિર્જળ એજી ટુ ઓ મતલબ સિલ્વર ઓક્સિજન સિલ્વર મતલબ અહીંયા બે થતું હોવાથી બે મોલ હેલોજનની જરૂર પડશે મતલબ ટુ લઈ લઈશું એટલે બે મોલ એજી નીકળી જશે અને પરિણામે એમાંથી જે આપણે નિપજ મળશે એ સીએચ ટુ ઓ સી એચ ટુ સી એચ થ્રી મતલબ આ મળશે કરસ્પોન્ડિંગ ઈથર ઇથોક્સિ ઇથેન ઓકે હવે ધારો કે એને બદલે આપણે ભેજયુક્ત ભેજ પાણી હવા ગમે તે લખે એકનો એક જ મતલબ થાય દેખી લો ભેજ લખેલું છે તો પ્યોરલી એસ પણ અહીંયા આવી રીતે લખે હવા તો જ્યારે હવા શબ્દ લખે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ હવા સમજીએ છીએ તો કે માત્ર ઓક્સિજન બટ ઓક્સિજનની અહીંયા કોઈ અસર નથી તો એને બદલે હવા અથવા વાતાવરણમાંથી ભેજ આની સાથે પ્રક્રિયા કરી અને આમાંથી બનાવી દે છે ટુ મોલ્સ ઓફ સિલ્વર હાઇડ્રોક્સાઇડ એન્ડ સિલ્વર હાઇડ્રોક્સાઇડ વિલ રિએક્ટ લાઈક સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આમાંથી જે આપણને નીપજ મળશે એ બનશે સી એચ થ્રી સી એચ ટુ અને ઓ એચ તો વન્સ અગેન લીક લુક એટ ધ પ્રોડક્ટ અહીંયા જે મળે છે નીપજ મળે છે એ ઇથર મળે છે અને અહીંયા જે નીપજ મળે છે એ આલ્કોહોલ મળે છે એટલે કે રાઇટ નિર્જળ સિલ્વર ઓક્સાઇડ લઈએ તો તેમાંથી ઇથર મળે છે જળયુક્ત ભેજયુક્ત હવાવાળો હવામાં રાખેલો સિલ્વર ઓક્સાઇડ લઈએ તો એમાં સિલ્વર ઓક્સાઇડ બનેલો હોવાથી અરેટ એ આલ્કોહોલ આપશે એટલે કે અહીં મળતી નીપજો છે એ એકબીજાની ફંક્શનલ ગ્રુપ મતલબ ક્રિયાશીલ સમૂહ સમઘટકો મળે છે એટલે કે આપણી પાસે આ રીતની ચાર જોડ પ્રક્રિયકોની એવી થઈ કે જે પ્રક્રિયામાંથી મળતી નીપજની અંદર આપણી સાથે ઘણી વખતે આવી રીતે ભૂલ કરતી હોય છે ઓકે પછી એવી રીતે બીજી હજુ એક પ્રક્રિયકની જોડ છે એ જે છે એ ખાસ કરીને આ ધ્યાન રાખી લેજો રાઇટ એમાંનું ટોલ્યુઇન સી એચ થ્રી ટોલ્યુનની અંદર પણ તમે જોશો ભાગ છે એક મિથાઇલ સમૂહ જે આલ્કેનિઝિયમ વર્તે છે અને બીજો ફિનાઇલ સમૂહ જે એરોમેટિકની પ્રક્રિયા આપે છે હવે આ જે પ્રક્રિયા છે ખાસ કરીને ધારો કે રાઇટ એની ક્લોરિનેશન કરીએ તો ક્લોરિનેશન બે રીતે થશે ટોલ્યુન ઓર ઇન ધ ફિનાઇલ ન્યુક્લિયસ ઓફ ધ ટોલ્યુન તો જો ધારો કે અહીંયા સૂર્ય પ્રકાશ લેવામાં આવે તો ક્લોરીન છે એ સાઈડ ચેઇનની અંદર વિસ્થાપન કરશે અને પરિણામે પ્રથમ તબક્કે જે નીપજ મળશે એ બનશે સી એચ ટુ સી એલ રાઈટ મતલબ બેન્જાઈલ ક્લોરાઈડ એક વિસ્થાપિત જો સી એલ ટુનું પ્રમાણ વધારે લીધેલું હશે તો આ વિસ્થાપન પ્રક્રિયા છે એ આગળ વધશે ઓકે અને પરિણામે એમાંથી આપને આ રીતની નીપજ મળશે સી એચ સી એલ ટુ બેન્જાલ ડાયક્લોરાઈડ અથવા તો આને કહીશું ક્લોરો ફિનાઇલ મિથેન ડાયક્લોરો રેડ ફિનાઇલ મિથેન ઓકે હજુ આ પ્રક્રિયા આગળ લઈ જશું તો છેલ્લે અથવા અંતિમ નીપજ મળશે આપને સી થ્રી ક્લોરોફિનાઇલ મિથેન ઓર ઇટ ઇઝ નોન એઝ બેન્જો ટ્રાય ક્લોરાઇડ એટલે કે ટોલ્યુનની પ્રક્રિયા સીએલ ટુ સાથે જ પરંતુ જો સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો બરાબર ટોલ્યુનની ઉપશાખામાં એટલે કે મિથેનના ક્લોરિનેશનની માફક પ્રક્રિયા થશે હવે આ જે પ્રક્રિયા છે એમાંથી જે બધી નીપજો મળે છે એ દેખી લો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મુક્તમૂલક મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય છે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન એમાંથી ક્લોરિન ફ્રી રેડિકલ બને છે અને પ્રક્રિયા આગળ જાય છે ઓકે હવે એને બદલે ધારો કે સીએલ ટુ જ આપણે કરીએ રાઈટ પરંતુ એફીસીએલ થ્રી ઉદ્દીપકની હાજરીમાં લઈએ તો તો પ્રશ્ન એ સાથે કે શું આ જ પ્રક્રિયા ફરી પાછી ઉપર દર્શાવેલા મુજબ થશે નહીં કેમ તો કે અહીંયા ઉદ્દીપક બદલાઈ ગયો એફીસીએલ થ્રી ઉદ્દીપક છે અહીંયા સૂર્યપ્રકાશ ઉદ્દીપક છે ઓકે અને પરિણામે હવે બેન્જિન વલયના હાઇડ્રોજનનું વિસ્થાપન સીએલ વડે થશે સીએલ પ્લસ બીજી જે નિપજ આપને મળશે એ મળશે સી એચ થ્રી અને સીએલ મતલબ આ રીતે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલિયોનનું મિશ્રણ મળશે આગળ ચર્ચા કરી લેતી આનું પ્રમાણ વધારે હશે આનું પ્રમાણ ઓછું હશે હજુ જો તમે આનું ક્લોરિનેશન કરશો તો આપને ફરીથી આગળથી આપને આ રીતે સી એ થ્રી સીએલ અને સીએલ ટુ ફ્લોર ટુ ફ્લોર ડાયક્લો ટોલિયુનનું આ રીતે આપને નિપજ મળશે એટલે કે ફરી પછી આ એક રિએક્શન છે એ છે કે ટોલ્યુનનું ક્લોરિનેશન કઈ પરિસ્થિતિની અંદર કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખી લો પ્રક્રિયક સરખો છે રાઈટ ઓકે પરંતુ તેના ઉદ્દીપક જુદા જુદા છે અને તેના તાપમાન જુદા જુદા છે અહીંયા જે છે એ ઉકળતા ટોલિયુનમાંથી ક્લોરીન વાયુ સૂર્યપ્રકાશની હાજરીમાં પસાર કરેલો છે અહીંયા જે જે એ સીએલ ટુ એફીસીએલ થ્રી ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા મિશ્રણને ગરમ કરવામાં આવે છે ઓકે તો અહીંયા પ્રક્રિયા કઈ રીતે થશે તો કે અહીંયા જે જે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી સૌ પ્રથમ બને છે સી એલ પોઝિટિવ ક્લોરોનિયમ આયોન ક્લોરોનિયમ આયોન છે ધનવિસ્બારિત હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે બેન્જીના પાઈ ઇલેક્ટ્રોન ઉપર એટેક કરે છે અને પરિણામે તેને કહીશું એસ ઈ એટલે કે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન મતલબ બંને ક્લોરિનેશન જ છે બંનેની નીપજો જુદી જુદી છે બંનેની મિકેનિઝમ જુદી જુદી છે દેશ ફોલોસ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન દેઝ ફોલોસ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન મતલબ આપણી પાસે આ જે સેટ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો કે કેવો જ કેવોએ સરખું છે આલ્કોહોલિક જલીય બરાબર ઓકે જલીય કન્ડિશન સરખી છે કે સીએન એ જી લીધું ઓકે

ભેજયુક્ત લેશો તો આલ્કોહોલ બનશે ઓકે એ ચેક કર્યા પછી અહીંયા તમે ત્રણે ત્રણ કેસની અંદર જશો તો રાઇટ બંને નીપજો જે એકબીજાની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવજે સાયનાઇડ આઇસોસાયનાઇટ સાયનાઇડ નાઇટ્રાઇટ નાઇટ્રો રાઇટ ઈથર અને આલ્કોહોલ પછી એવી રીતે અરે ચિટિંગવાળી બે રિએક્શન છે ટોલિયોની એક ટોલિયોની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન અને બીજું એફિશિયલથી ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન એટલે કે ચાર પ્રક્રિયાઓ છે એ આપણા માટે ખૂબ જ વિશિષ્ટ છે કે જેમાં આપણી ભૂલ થતી હોય ઓકે એટલે કે જો તમારે સાયનાઇડ જોતું હોય તો આલ્કોહોલિક એશિયન સાથે પ્રક્રિયા કરો જો તમારે આઇસોસાયનાઇડ જોઈતું હોય તો એજિશિયન સાથે પ્રક્રિયા કરો આલ્કોહોલ જોઈતું હોય તો એકવીયસ કેઓ સાથે આલ્કીન જોઈતું હોય તો કેવો સાથે મતલબ કઈ નિપજ તમારે જોઈએ છે એના ઉપરથી ખાસ કરીને આ સમીકરણો અથવા પરિવર્તનો પૂછાતા હોય છે ઓકે આ ચેક કર્યા પછી કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓ એવી છે રાઈટ કે જે પરિવર્તનની અંદર ખાસ કરીને પૂછાતી હોય છે એમાંની એક બે પ્રક્રિયાઓ જે છે એ તમને ઉદાહરણ આપી અને સમજાવું એમાંની એક પ્રક્રિયા છે ખાસ કરીને ધારો કે રાઈટ આપણે લીધેલું છે આયોડો આયોડોબેન્જીન રાઈટ ઓકે અથવા ફિનાઇલ આયોડાઇડ આ ફિનાઇલ આયોડાઇડની સીયુ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર બિંગ ડાયવેલેન આના બે મોલની જરૂર પડશે અને કોપર અને આયોડીન નીકળી જશે અને પરિણામે રાઈટ આપને આ રીતે બે ફિનાઇલનું કપલિંગ થતાં સામસામે જોડાતા આ રીતે બાય ફિનાઇલ બાય ફિનાઇલ આ રીતે નિપજ મળે છે એટલે કે આ પ્રક્રિયા છે એ ખાસ કરીને કોને સમાન છે તો આગળ આપણે જોયેલું હતું વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ વુડ્સની અંદર બે અલકાઇલ સમૂહનું કપલિંગ થાય છે ફિટિંગની અંદર બે એરાઇલ સમૂહનું કપલિંગ થાય છે તો અહીંયા પણ બે એરાઇલ સમૂહનું કપલિંગ થતું હોવાથી રાઇટ ધીસ ટુ ફિટિંગ ઓકે મતલબ આમાંથી બે ફિનાઇલ ગ્રુપનું જોડાણ થશે ઓકે હવે આ જે સમીકરણ છે એમાંથી તમને એપ્લાઇડ કેવી રીતે પૂછે ઓકે રાઇટ આ જે પ્રક્રિયા છે એ ખાસ કરીને ઉલમાન પ્રક્રિયા તરીકે ઓળખાય છે ઓકે હવે ધારો કે એને એપ્લાઇડ પૂછવું હોય રાઈટ તો એ ખાસ કરીને આવી રીતે જતા હોય છે આયોડિન રાઈટ મતલબ ડાય આયોડો ડેરિવેટિવ હવે આ જે પ્રક્રિયા છે ધારો કે એની કોપર સાથે લઈ અને ગરમ કરવામાં આવે તો ફરી પાછું અહીંયા જે છે દેખી લેજો બે મોલની જરૂર પડશે ડોન્ટ થિંક એ એક કોપર બે આયોડિન જોડે સીધે સીધું રિએક્ટ કરી દેશે એમ નહીં થાય ઓકે અને પરિણામે એમાંથી જે નીપજ બને છે ખાસ કરીને આ હશે સામે આ રીતે જોડાયેલું હશે ઓકે મતલબ આ એની નીપજ બનશે આ જે છે એ એક પ્રક્રિયાકની નીપજ છે અને આ જે છે એ બીજા પ્રક્રિયાકની નીપજ છે પ્લસ ટુ સીયુ આઈ ટુ છે એ બહાર નીકળી જશે રાઈટ મતલબ કહેવાનો મતલબ એ છે કે તમને કોઈ એક પ્રક્રિયા આપેલી હોય તો એનું એપ્લાઇટ કેવી રીતે બનાવી શકે તો ઉલમાન છે એ પણ વિશિષ્ટ રીતે આયોડો આયોડોડેરીવેટિવનું કોપર ધાતુ સાથે રાઇટ ગરમ કરીને પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી બે એરોમેટિક સમૂહનું કપલિંગ થાય છે ઓકે એ ચેક કર્યા પછી રાઇટ હજુ પણ આપણી પાસે એક વિશિષ્ટ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખાસ કરીને રાઈટ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન ધારો કે આપણી પાસે જે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ એચ પ્રોપેનોઇક એસિડ આ પ્રોપેનોઈક એસિડ છે એની પ્રક્રિયા સી એલ ટુ અને સૂર્યપ્રકાશની હાજરીમાં કે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે તો હવે આ ક્લોરીન છે કોની સાથે પ્રક્રિયા કરશે ઓએચ ઉપર પ્રક્રિયા કરશે એક એની પાસે છે ઓએચ એક હાઇડ્રોજન એક આ કાર્બન ને આ કાર્બન તો અહીંયા દેખી લો વિશિષ્ટ રીતે ક્લોરીન છે રાઈટ આ સી ડબલ ઓએચ સમૂહ છે આ આલ્ફા કાર્બન છે તો આલ્ફા કાર્બન ઉપર એટેક કરશે અને પરિણામે એમાંથી આપને મળશે સી એચ સી એલ સી ડબલ ઓ એચ મતલબ ધીસ ઇઝ નોન એસ આલ્ફા ક્લોરીનેશન ધીસ ઇઝ નોન એઝ આલ્ફા ક્લોરિનેશન આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે ઓકે મતલબ ટુ ક્લોરોપ્રોપેનો એક એસિડ વ્યત્પન બનશે હવે એ ચેક કર્યા પછી આની ઉપયોગિતા શું તો કે ધારો કે આની તમે બીટાવીલો પણ પ્રક્રિયા કરી દીધી આલ્કોહોલિક કેવું હોય સાથે પ્રક્રિયા કરી દીધી તો અહીંથી સી અને અહીંથી એચ નીકળશે અને પરિણામે જવાબ બનશે સી એચ ટુ સી એચ સી ડબલ ઓ મતલબ સંશ્લેષણ માટે આવા પ્રક્રિયકો ખૂબ અગત્યના હોય છે નોટ ઓનલી દેટ જો આ જ પ્રક્રિયા હજુ વધારે સી એલ ટુ રાઇટ ઓકે વધુ સી ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બીજું હાઇડ્રોજન છે એ વિસ્થાપન થશે અને એમાંથી બનશે સી એ થ્રી સી એલ સી એલ સી ડબલ ઓ એચ ટુ ટુ ડાયક્લોરોપ્રોપેનો એસિડ અને આ ટુ ટુ ડાયક્લોરોપ્રોપેનો એસિડ છે એ આગળ સંશ્લેષણ કરવા માટે આ રીતે ઉપયોગી બને છે મતલબ કાર્બોક્સિલિક એસિડના આલ્ફા કાર્બન ઉપર પણ આ રીતે ક્લોરિનેશન કરી શકાતું હોય છે હવે ધારો કે રાઇટ તેને બદલે આપણી પાસે રાઇટ એસેટિક એસિડ જ છે સી એચ ફ્રી સી ડબલ ઓ એચ એનું ક્લોરિનેશન વિશિષ્ટ રીતે કરીએ છીએ તો આ સીએલ છે એ અહીંયા એટેક કરશે અને પરિણામ એ બનશે સી એચ ટુ સી એચ સી ડબલ ઓ એચ ઓકે રાઇટ હવે એ લીધા પછી આ સીએલની ઉપયોગીતા આવશે કે ધારો કે તમે આને રાઈટ એકવીય કેવો એ સાથે પ્રક્રિયા કરશો તો ઓ એચ નીકળી જશે અને જો આ પ્રક્રિયામાં સીએલ ટુ વધારે લીધેલો હશે તો હાઇડ્રોજન ક્રમશઃ નીકળી જશે અને બનશે સી એલ સી એલ સી ડબલ ઓ એચ ટ્રાયક્લોરો ઇથેનોઇક એસિડ મતલબ આ પણ એક રેટ વિશિષ્ટ ક્લોરિનેશન પ્રક્રિયા છે કે ક્લોરિનેશન કયા સ્થાને થશે હાઇડ્રોજનને એટેક કરશે ઓઇડને એટેક કરશે કાર્બોનિલને એટેક કરશે કે હાઇડ્રોકાર્બન આલ્કેનપાર્ટને એટેક કરશે રાઇટ એના ઉપરથી લીધેલી છે ઓકે હવે આ ચેક કર્યા પછી કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે વારંવાર પરિવર્તનોની અંદર વપરાતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ લેસનની અંદર આપણે ખાસ આલ્કીલ હેલાઇડની અનેક વિશિષ્ટ પ્રક્રિયાઓ જોઈ અને એ પ્રક્રિયાના આધારે એક કે એક કરતાં વધારે નીપજ મેળવી શકાતી હોય છે અચ્છા હવે ધારો કે આપણે આ રીતે લીધેલું છે એનએ ઓ એચ તો તેના સ્થાને તમને આ પણ આપી શકે એને એસેટ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ સોડિયમ હાઇડ્રો ઓક્સાઇડ સો ધ વે ઇન વિચ એને ઓ રિએકસ ધ સેમ વે એસેજ પ્રક્રિયા કરે છે અને પરિણામે આમાંથી જે સી એ થ્રી ઓ એચ બનતું હતું એમાંથી આમાંથી બનશે સી એ થ્રી એસેજ અને સલ્ફરનું બીજું નામ છે થાયોલ એટલે આનું નામ આવશે થાયોલ આવશે આનું નામ આવશે આલ્કોહોલ મતલબ અનુવર્તી થાયોલ આવી રીતે નીપજ મળી શકે છે ઓકે હવે ખાસ કરીને આખે આખા પ્રક્રિયકની જો ચર્ચા કરીશું તો આપણી પાસે બે મુદ્દા આ લેશનમાંથી સ્પષ્ટ તરી આવે છે એમાંનું એક જે છે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને નીપજનું નામ લખો આ પ્રક્રિયા માટે કયા પ્રક્રિયકની જરૂર પડશે આ પ્રક્રિયાનું મહત્ત્વ શું બમણાં કાર્બન થાય છે કાર્બન વધે છે એક કાર્બન વધે છે આવી રીતે વારંવાર સવાલ પૂછાતો હોય છે તદઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો કે બોર્ડની પરીક્ષાઓની અંદર બે માર્કનું પરિવર્તન અથવા ત્રણ માર્કનું પરિવર્તન સામાન્ય રીતે પૂછાતું હોય છે તો પરિવર્તન જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની નો ડાઉટ પ્રશ્નની અંદર લખેલું જ હશે કે પ્રક્રિયાઓ પરિસ્થિતિ સહ બે તબક્કામાં પરિવર્તન લખો ત્રણ તબક્કામાં પરિવર્તન લખો અથવા તો ધારો કે બે માર્ક્સનું પરિવર્તન છે તો તમારે બે તબક્કામાં તો મિનિમમ લખવું પડશે ક્યારેક કોઈ એક તબક્કો વધી જાય તો જાજો ફરક પડશે નહીં ત્રણ માર્કનું હશે તો તમે તે પરિવર્તન બે તબક્કામાં નહીં લખી શકો મિનિમમ ત્રણ તબક્કાની અંદર પરિવર્તન હોવું જોઈએ જ અને દરેક જગ્યાએ પ્રક્રિયાની પરિસ્થિતિ એટલે તાપમાન દબાણ સાંદ્રતા સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ જલીય આલ્કોહોલિક ઉદ્દીપકની હાજરીમાં એ બધું જ જરૂરી છે સાથે સાથે જે પ્રક્રિયક હોય એનું યોગ્ય અને સચોટ બંધારણ હોવું જોઈએ જેમ તમે બોન્ડિંગ કરીને છોડી દેશો તો અરે પ્રાસનિક છે અથવા તો એક્ઝામિનર છે એ અડધો માર્ક કટ કરી લેશે ઓકે અહીં આપણે કેટલાક પરિવર્તનોની ચર્ચા કરશું એમાંનું ધારો કે એક પરિવર્તન આપણે લઈએ છે એ જે છે એ તમને પૂછેલું છે ઇથેનોલ અથવા તો ધારો કે આપણે લઈએ પ્રોપેનોલ અથવા તો પ્રોપીન લઈએ પ્રોપિનમાંથી તમને આપેલું છે પ્રોપાઇલ અથવા નોર્મલ પ્રોપાઇલ આયોડાઇડ નોર્મલ પ્રોફાઇલ આયોડાઇડ તો જ્યારે પરિવર્તન લખો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે પરિવર્તન મોટાભાગના વિદ્યાર્થીઓ અમે જોયેલું છે ગોખતા હોય છે સ્વાધ્યાયમાં પહેલાં દસ પરિવર્તનો ગોખતા હોય છે એવું બનતું જોતું નથી પ્રાસનિક છે એ તો ગમે તે ગમે તે બેસ્ટ તબક્કાનો કટ પેસ્ટ એન્ડ કોપી મારી અને પરિવર્તન બનાવતા હોય છે અને પરિવર્તનમાં જરૂરી પણ નથી કે એક જ લેસનનું હોય એક જ મુદ્દામાંથી હોય બરાબર એક લેસનમાંથી એક મુદ્દો બીજા લેસનમાંથી બીજો મુદ્દો અને ત્રીજા લેસનમાંથી ત્રીજો મુદ્દો એમ ત્રણ ત્રણ અલગ અલગ મુદ્દા લઈ અને પરિવર્તન બનાવતા હોય છે નો ડાઉટ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખતા હોય છે કે જો એલિફેટિકનું હશે તો ઓલમોસ્ટ એલિફેટિક એલિફેટિક એલિફેટિકના રૂટ ઉપર જ જશે જો એરોમેટિક હશે તો ઓલમોસ્ટ એરોમેટિક એરોમેટિક એરોમેટિકના રૂટ ઉપર જ જશે એટલે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એલિફેટિકનો રૂટ છે કે એરોમેટિકનો રૂટ છે ત્રીજું કે જે તમને પરિવર્તન પૂછેલું છે એમાં કાર્બન વધારેલા છે કે ઘટાડેલા છે હવે જો કાર્બન વધારેલા હોય તો કાર્બનની સંખ્યા બમણી કરેલી છે કે એક કાર્બન વધારેલો છે ઘટાડેલા છે તો કાર્બનની સંખ્યા કેટલી ઘટાડેલી છે એ પ્રમાણે તમારે રૂટ સિલેક્ટ કરવાનો ઓકે હવે પરિવર્તન માટે પાઠ્યપુસ્તકના આપેલા કોઈપણ મુદ્દા દ્વારા તમે પરિવર્તન બનાવી શકશો એવું જરૂર નથી કે કોઈ એક નિપજ રાઈટ અનેક રીતે બનતી હોય તો અનેક રીતે માનનીય પાઠ્યપુસ્તકની કોઈપણ રીત દ્વારા તમે બનાવી શકો છો જરૂરી નથી કે કોઈ એક રૂટથી બનાવી શકશો ઓકે હવે ધારો કે અહીંયા જે આપેલું છે એની કી બનાવીએ તો આપણી પાસે જે સી એચ થ્રી સી એચ ડબલ બોર્ડ સી એચ ટુ અને એમાંથી આપણે જોઈએ છીએ સી એચ થ્રી સી એચ ટુ રાઇટ ઓકે સી એચ ટુ અને આઈ વન આયોડો બ્યુટેન તમને કદાચ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગશે કે પરિવર્તન ખૂબ સહેલું છે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે તો કે આમની સીધે સીધી રાઇટ એચઆઈ સાથે યોગશીલ પ્રક્રિયા કરી નાખશે પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખી લો કે એચઆઈ જે છે એ માર્કોનિકોફના નિયમ અનુસાર આ કાર્બન ઉપર જોડાશે ટુ આયોડો આપશે નહીં કે વન આયોડો તો હવે શું કરવાનું અરે તો કે આપને જે આપેલું છે સી એચ થ્રી સી એચ ડબલ બોન સી એચ ટુ અહીંયા જે છે પ્રક્રિયાનું નામ છે પ્રોપીન એમની સાથે મારે કંઈ પ્રક્રિયા કરવી પડશે તો પહેલો મુદ્દો મારી પાસે આવશે બે રીત છે એમાંની એક રીત છે હેલોજનને અહીંયા લાવવું અને બીજી રીત છે હેલોજનને અહીંયા લાવી શકું જ્યારે હેલોજનને અહીંયા લાવીશ ત્યારે માર્કોનિકોફ અને હેલોજનને આ કાર્બન ઉપર લાવીશ ત્યારે એન્ટી માર્કોનિકોફ અને એન્ટીમાર્કોનિકોફ છે એ માત્ર એચબીઆર દ્વારા જ થાય છે અને એચબીઆર દ્વારા થશે ત્યારે ખાસ કરીને પેરોક્સાઇડની હાજરી અનિવાર્ય હોય છે ઓકે રાઇટ એન્ટી માર્કોનિક અંદર પ્રક્રિયકનો ઋણ ભાગ છે એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે અને પરિણામે એમાંથી આપણે જે નીપજ મળશે એ બનશે સી એચ ટુ સી એચ ટુ અને બી આર વન બ્રોમોપ્રોપેન મતલબ હવે આપણે નીપજની નજીક આવી ગયા હવે રાઇટ આ જે નિપજ છે એને બ્રોમિનની સ્થાને માત્ર ને માત્ર આપણે આયોડિન લાવવાનું છે તો એના માટેની આપણી પાસે રાઇટ એકદમ પ્રખ્યાત પ્રક્રિયા છે સોડિયમ આયોડાઈડ અને એમાં જે છે એ નિર્જળ એસિટોનની હાજરીમાં ડ્રાય એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો રાઈટ એને અને બીઆ નીકળી જશે અને તેના સ્થાને આયોડિન આવી જશે અને પરિણામે નિપજ મળશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ આઈ નોર્મલ પ્રોપાઇલ આયોડાઇડ અથવા તો વન આયોડો પ્રોપેન અહીં અગત્યનું આ છે કે માર્કોનિકોપ લેવાનું છે કે એન્ટી માર્કોનિકો ઓકે હવે અહીંયા જે મેં આપેલું છે એ ધ્યાન રાખી લો ખાસ કરીને રાઈટ પ્રોપીન આપેલું છે એને બદલે વન બ્યુટીન આપે વન પેન્ટીન આપે ગમે તે આપે રાઇટ ફ્રૂટાનો આ જ રહેશે રાઈટ ઓકે હવે એ ચેક કર્યા પછી આપણી પાસે હવે ધારો કે અહીંથી તમને બીજી પણ એક અગત્યની ઉપયોગીતા બતાવું જે વન બ્રોમોપ્રોપેન લીધેલું છે ધારો કે એની આપણે રાઇટ એજીએફ જોડે પ્રક્રિયા કરીએ એજીએફ જોડે આ પ્રક્રિયા જે એ તમને ખબર છે ઇઝ નોન એઝ સ્વાર્ટ પ્રક્રિયા ધીસ ઇઝ નોન એઝ ફિન્કલ સ્ટેન પ્રક્રિયા જેમાં હેલોજનનું વિસ્થાપન આમાં પણ હેલોજનનું વિસ્થાપન બ્રોમિનનું વિસ્થાપન ફ્લોરિન વડે થશે માઇનસ એજીબીઆર નીકળી જશે અને એમાંથી નીપજ બનશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને ફ્લોરીન વન ફ્લોરોપ્રોપેન એટલે કે ખાલી આપણી પાસે એન્ટીમાર્કોનિકોપ જ છે પણ એની કેટલી બધી ઉપયોગીતા છે ઓકે હવે ધારો કે આ જે વન પ્રોપેન લીધું એની પ્રક્રિયા તમે એજી એનો ટુ સાથે કરશો તો એજી બી આર નીકળી જશે અને એમાંથી જે આપને નીપજ મળશે એ બનશે સી એચ થ્રી સી એચ ટુ અને અહીંયા આગળ ચર્ચા કરેલી તે મળશે આપને રાઇટ વન નાઇટ્રો પ્રોપેન મતલબ એક રૂટ ઉપરથી કેટલા બધા પરિવર્તનો બનશે એ તમે અહીંયા જોઈ શકો છો ઓકે એ લીધા પછી ધારો કે હવે આપણે કોઈ એક એરોમેટિક રૂટ ઉપર જઈએ જેમાંથી તમને પૂછેલું છે રાઈટ ટોલ્યુઇન ટોલ્યુઇનમાંથી રાઇટ બેન્જાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ આવું પરિવર્તન પૂછેલું છે તો પહેલો રૂટ નક્કી કરી લો કે ટોલ્યુઇન એટલે આપણી પાસે જે સી એચ થ્રી અને બેન્જાઈલાલ કોલ છે એટલે એમાંથી આપણે જોઈએ છીએ ઉપશાખાની અંદર સી એચ ટુ ઓ એચ અર્થાત એક હાઇડ્રોજનના સ્થાને ઓ લાવવાનું છે તો અહીંયા અમુક માન્યતાઓ નક્કી કરી લો કે ડાયરેક્ટલી હાઇડ્રોક્સિલેશન પોસિબલ નથી પણ ઓ એટ લાવવા માટે આપણી પાસે એક વ્યવસ્થા છે એકવીય કે એટલે કે આ જે ટોલ્યુઇન છે ધારો કે એ તમે સૂર્યપ્રકાશની હાજરીમાં આ રીતે પ્રક્રિયા કરો મુક્તમૂલક તો પ્રથમ તબક્કે રાઈટ આ રીતે બનશે આપણી પાસે રાઇટ બેન્જાઇલ ક્લોરાઇડ સી એચ ટુ સી એલ ઓકે હવે આ જે સી એચ ટુ સીએલ છે રાઈટ એની જલીય કે હોય સાથે અથવા જલીય એને સાથે પ્રક્રિયા કરી અથવા ગરમ કરવામાં આવે તો એને સીએલ નીકળી જશે અને તેના સ્થાને ઓ આવી જશે અને પરિણામે આપણો જે જવાબ છે એ સી એચ ટુ ઓ એચ મતલબ ફિનાઇલ મિથેનોલ એટલે કે બેન્જાઈ લાલકોલ આપણે આવી રીતે પરિવર્તન કરી શકશું ઓકે હવે ધારો કે એને બદલે તમને રાઈટ ટોલ્યુનમાંથી પૂછેલું છે બેન્જોટ્રાઈક્લોરાઈડ એટલે સી ટુ અને સૂર્યપ્રકાશ તમે લેશો પણ અહીંયા તમે રાઈટ ત્રણ વખત આવી રીતે કરી દેશો તો અંતિમ નીપજ જે મળશે એ મળશે સી સી એલ થ્રી બેન્જોટ્રાઈ ક્લોરાઈડ બેન્જોટ્રાઈક્લોરાઈડનું જલ વિભાજન કરશો તો આ રીતે બેન્જોઈ એસિડ મળશે અથવા તો ધારો કે તમે આનું સી એલ ટુ અને એફી ઉદીપકની હાજરીમાં રાઇટ બેન્જિન વલયનું વિસ્થાપન કરશો તો આ મેટા નિર્દેશક છે અને પરિણામે એમાંથી આપને જે જવાબ મળશે એ મળશે સી સી એલ થ્રી અને સી એલ મેટા ક્લોરો બેન્જો ટ્રાયક્લોરાઈડ મતલબ પરિવર્તનો જે છે એ કદાપી ક્યારેય નિશ્ચિત હોતા નથી પરંતુ જો તમને બધા સ્ટેપ રાઇટ ખ્યાલ હોય તો જે સ્ટેપ છે એ પ્રમાણે તમે બનાવી શકશો તો આ પ્રક્રિયાની અંદર પરિવર્તનો માટે ખાસ કરીને કયા કયા મુદ્દાઓની જરૂર પડશે એક તો કે માર્કોનિક અને એન્ટી માર્કોનિક યોગશીલ પ્રક્રિયા આ ખાસ ધ્યાનમાં રાખી લો પછી બીજો મુદ્દો જે તમને સમૂહનું સ્થાન અદલા બદલી કરવામાં મદદ કરશે ત્રીજો મુદ્દો આવે છે વુડ્સ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયાની અંદર ખાસ કરીને કાર્બનની સંખ્યા બમણી પૂછે રાઈટ તો એની જરૂર પડશે દાખલા તરીકે ત કે ક્લોરોમિથેનમાંથી ક્લોરો તો ક્લોરોમિથેન એક કાર્બન છે ક્લોરો બે કાર્બન છે એટલે તમે બે મોલ આવી રીતે લઈ સી એ થ્રી સી એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો રાઇટ અને શુષ્ક ઇથરની હાજરીમાં રાઈટ બે એનએસિએલ નીકળી જશે અને બનશે સી એ થ્રી સીએ થ્રી ફરી પાછું આનું તમે ક્લોરિનેશન કરશો સૂર્યપ્રકાશની હાજરીમાં તો આમાંથી બનશે સી એ થ્રી સીએચ ટુ સી ઓકે આ સામાન્ય રૂટ થયો પણ હવે એને બદલે એમ પૂછેલું કે ક્લોરોમિથેનમાંથી આયોડો ઇથેન તો આપણે જેમ આગળ ચર્ચા કરેલી એમ રાઇટ સોડિયમ આયોડાઈડ અને શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરશો તો એમના સ્થાને રાઈટ આયોડિન આવી જશે અને બનશે સી એચ ટુ આઈ પરંતુ એ જ પ્રક્રિયાની ધારો કે તમે એજીએફ જી એફ સ્વાટ જોડે પ્રક્રિયા કરશો તો એ નીકળી જશે અને બનશે સીએ થ્રી સી એ ટુ એફ મતલબ જે પ્રક્રિયાઓ આપણે શીખેલા હતા એ પ્રક્રિયાઓની ડેરેક્ટ એપ્લિકેબિલિટી અથવા તો યુઝફુલનેસ કેવી રીતે કરવાની હંમેશા ધ્યાન રાખી લો આયોડિન અને ફ્લોરિન જોઈતું હશે ત્યારે ખાસ કરીને તમારે રાઇટ સોડિયમ આયોડાઇડ એસિટોન એટલે કે ફિન્કર સ્ટેન પ્રક્રિયા અને સિલ્વર ફ્લોરાઇડ એટલે કે સ્વાડ પ્રક્રિયાની મદદથી બે પ્રક્રિયકો તમે લઈ શકશો જ્યારે સી અને બી આર ત્યાં તો તમે એચ બી મદદથી અથવા તો તમે રાઈટ ઓકે ખાસ કરીને એચઆઈની મદદથી અથવા તો પી બી ટુની મદદથી અથવા પીઆઈ ટુની મદદથી પણ આવી રીતે લાવી શકશો રાઈટ પરંતુ ફ્લોરિન અને સોરી સીએલ રાઈટ ફ્લોરિન અને ક્લોરીન લેવા હોય તો તમારે આ બે પ્રક્રિયાઓ કરવી પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો રાઈટ બારમા ધોરણનો ખૂબ જ અગત્યનું લેસન એટલે કે હેલો આલ્કેન્સ અને હેલો એરીન રાઇટ કાર્બનિક પ્રક્રિયાની શરૂઆત અહીંથી જ થાય છે એટલે કે જો આલ્કિલ હેલાઇટ પ્રક્રિયા છે કે તમે ખૂબ સારી રીતે તૈયાર કરેલો હશે તો આના પછીના જે લેસન છે આલ્કોહોલ ફિનોલિથર રાઇટ ઓકે એના પછીના જે કીટોન એસિડ એસિડ ડેરિવેટિવ્સ એના પછીનું લેસન છે એ અને તેના વ્યુત્પનો સમજવાની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં મતલબ હેલો આલ્કેન અને હેલો એરિન એ ઓર્ગેનિકનું ગ્રોથ એન્જિન છે હેલો કેન્સ અને હેલો એરિન્સ આર ધ ગ્રોથ એન્જીન્સ ગ્રોથ એન્જીન્સ ઓફ ઇનકમિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ મોટાભાગના એમાંથી બનાવવામાં આવે છે એટલે કે અમુક વિશિષ્ટ પ્રક્રિયાઓનો ખાસ અભ્યાસ કરશો તો આગળનો લેસન સમજવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં થેન્ક યુ વંદે ગુજરાત